પત્રકાર વિસ્તારમાં રહેતી બે સંતાનની માતાને યુવક પ્રેમ જળમાં ફસાવી ત્યારે સાથે જ લગ્ન કરીશ અને બે સંતાનો જવાબદારી પણ નિભાવીશ કહીને માતામાં સિંદૂર મંગળસૂત્ર પહેરાવી પતિ પત્ની જ છે તેવો વિશ્વાસ આપી અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. કોઈકને કોઈક બહાને રૂપિયા 30,000 ઉછીના લીધે કાપડની ખરીદી કર્યા બાદ તર છોડી દેવાઈ હતી. પતિને જાણ કરી દેવાની ધમકી પણ આપી. આ બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ યુવક સામે ગુનો દાખલ કર્યો છે. કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ રણછોડનગર વિસ્તારમાં રહેતા અને કાપડનો ધંધો કરતા 30 વર્ષીય ભારતીબેન કાપડનો ધંધો કરે છે. બે સંતાનની માતા ભારતીબેન સન 2015માં નિખિલ રામજી ટાંક એ પ્રેમ જાળમાં ફસાવી હતી. તારી સાથે જ લગ્ન કરીશ અને બંને સંતાનોને પણ પિતા તરીકેની જવાબદારી સંભાળીશ કહીને ભારતીબેનના માથામાં સિંદૂર પૂરી ગળામાં મંગળસૂત્ર પહેરાવી આપણે બંને જ પતિ પત્ની કહીને વિશ્વાસ કેળવી લીધો. શારીરિક સંબંધો પણ બાંધ્યા. નિખિલે ભારતીને અલગ અલગથી રૂમ પણ કરી આપ્યો. ત્યાં આવીને શારીરિક સંબંધ પણ બાંધતો. કોઈને કોઈ બહાનેથી ભારતી પાસેથી ટુકડે ટુકડે કરી 30,000 રૂપિયા પણ પડાવી લીધા હતા. દુકાનમાંથી કપડાની ખરીદી પણ કરી. 7 વર્ષ સુધી આ બંને રીતે પ્રેમ સંબંધ ચાલ્યા બાદ એકાએક નિખિલે સંબંધ રાખવાની અને લગ્ન કરવાની ના પાડી તર છોડી દીધી. તેના પતિને પણ જાણ કરવાની ધમકી આપી. આ બનાવ અંગે પોલીસે ભારતીબેનની ફરિયાદ લઈ નિખિલ ટાંક સામે ગુનો નોંધ્યો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.